સુરતના હનુમાન ટેકરા વિસ્તારના રહીશો દ્વારા ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા બાબુ કાપડિયાની આગેવાનીમાં સુરત કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સુરતના હનુમાન ટેકરા વિસ્તારમાં પાણી ડ્રેનેજની સમસ્યાઓએ માજા મૂકી છે, જેના પરિણામે ભયાનક રોગો ફાટી નીકળવાનો ભય ઉભો થયો છે. ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાથી ગંદુ પાણી ઘરમાં ભરાય છે. સ્વચ્છ ગુજરાત મિશનને ધક્કો પહોંચે તેવું છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર ફરકતા પણ નથી. હું બાબુભાઈ કાપડિયા, માજી વિપક્ષના નેતા, વોર્ડ નંબર 1માંથી હું આવું છું. મારી સાથે હનુમાન ટેકરીના દરેક રહીશો સાથે છે. આ લોકોને બહુ મોટો પ્રોબ્લેમ છે. 5-5 વર્ષથી આ લોકોના જે પાડાની માટી છે તે ડ્રેનેજ લાઇનમાં જાય, ચોમાસામાં માટી એ લોકોના ઘરમાં જાય, ઘરમાં માટી જવાને કારણે રોગચાળો ફાટી નીકળે છે. આ લોકો છેલ્લા 5 વર્ષથી આ સ્થાનિક કોર્પોરેટરને ઝોનમાં વારંવાર રજૂ કરવા છતાં બી આ લોકોનું કામ થયું નથી. જ્યારે મતદાન હતું ત્યારે ભાજપના કોર્પોરેટરને જ્યારે આ લોકોએ ઘેરી વળ્યા ત્યારે મેં વચમાં પડીને કીધું કે આ કામ હું કમિશનર પાસે તમને લઈ જઈને આ કામ અમે કરાવી આપીશું એવું પ્રોમિસ અમારા ઉમેદવાર શ્રી રાજદીપભાઈ, યોગેશભાઈ અને નીતિનભાઈ આ બધાએ અમે પ્રોમિસ આપ્યું અને પ્રોમિસના આધારે આજે અમે કમિશનરશ્રીને મળવા આવ્યા છે અને કમિશનરશ્રીને વિનંતી કરવા આવ્યા છે કે આ લોકોનું કામ 1 મહિનામાં કરી આપો. કેમ કે જો આ શહેરમાં શૌચાલયની વાત કરે, સ્વચ્છતા અભિયાનની વાત કરતા હોય ત્યારે આ સુરત મહાનગરપાલિકાના 40 મકાનો શૌચાલય માટે બહાર જવું પડે એ સુરત માટે અને સુરત મહાનગરપાલિકા માટે ખૂબ કલંકરૂપ છે. ત્યારે હું આ સાથે એક દાખલો આપું કે 8 તારીખે એક ભાઈને બાયપાસ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરેલા, એમને રજા આપી, રજાને દિવસે એની ડ્રેનેજ લાઇન ચોકઅપ. તરત જ મને ફોન કર્યો, મેં ડ્રેનેજ લાઇન ચાલુ કરાવી આપી. ધારો કે ડ્રેનેજ લાઇન ચાલુ નહીં થતે તો આ માણસ રજા નહીં લે તે એવી પરિસ્થિતિમાં આ હનુમાન ટેકરીના લોકો જીવે છે. તો આ હનુમાન ટેકરીના લોકોના ન્યાય માટે મેં આજે સુરત મહાનગરપાલિકાના દરવાજા પાસે અને સુરત મહાનગરપાલિકાના કમિશનર પાસે આવ્યા છે. જય હિન્દ, જય ભારત. સ્વચ્છ ગુજરાતની વાતો કરતા મુખ્યમંત્રી શૌચાલય ઘરમાં બનાવો ની થતી લોભામણી જાહેરાત કરે છે, પરંતુ અહીં 40 મકાનો માટે શૌચાલયની વ્યવસ્થા નથી. સુરત મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘી રહ્યું છે. સ્થાનિક કોર્પોરેટરો આ સમસ્યા દૂર કરવા માટે વાયદા પર વાયદા કરી રહ્યા છે. હનુમાન ટેકરાના રહીશોને રાજકારણીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ધોળા દિવસે તારા બતાવી સમસ્યાને વધુ વકરવા માટે સમય આપી રહ્યા છે. આવનારા દિવસોમાં જો આ વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળે તો કોને જવાબદાર ગણાવવા તે પાયાનો પ્રશ્ન છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.